તો બજેટ પર જીસીએમએમએફના એમડી જયેનભાઈ મહેતાની પ્રતિક્રિયા ભારતને ડેરી ટુ ધ વર્લ્ડ બનાવવાનું વિઝન ભારત વિશ્વનું ચોવીસ ટકા દૂધ ઉત્પાદન કરે છે આવતા દસ વર્ષમાં આ હિસ્સો વધીને તેત્રીસ ટકા થઈ જશે અમૂલના મોડલથી દેશભરમાં ડેરી ડેવલપમેન્ટનું વિઝન સાત લાખમાંથી બે લાખ ગામોમાં દૂધ મંડળીઓ સહકારી ક્ષેત્રમાંથી આવશે વધારેને વધારે દૂધ દેશને ટોપ ઇકોનોમી બનાવવાનું સપનું પૂરું કરવામાં ડેરી ઉદ્યોગને યોગદાન આપશે અમૂલના મોડેલથી દેશભરમાં ડેરી ડેવલપમેન્ટનું જે કામ કરવાનું જે વિઝન છે દેશનામાં સાત લાખ ગામોમાંથી બે લાખ ગામોમાં આજે દૂધ મંડળીઓ છે અને આવતા પાંચથી દસ વર્ષમાં બીજા બે લાખ ગામોમાં પણ દૂધ મંડળીઓ થશે તો આમ વધારેને વધારે દૂધ સહકારી ક્ષેત્ર આવશે મહિલાઓ આમાં જોડાશે મહિલાઓના ખાતામાં સીધું પેમેન્ટ જશે અને ઓવરઓલ જે દેશનો વિકાસમાં ખેડૂતોનું જે યોગદાન છે એ વધશે તો કચ્છમાં ઇન્કમટેક્સ વિભાગે કાર્યવાહી કરી છે ગાંધીધામમાં બે મોટા ઉદ્યોગપતિઓને ત્યાં ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે બાબુભાઈ હંબલ અને દિનેશ ગુપ્તાને ત્યાં ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે શ્રીરામ સોલ્ટ અને કિરણ રોડલાઇન સહિત પચીસથી છવ્વીસ જગ્યાએ દરોડા પાડીને તપાસ કરાઈ રહી છે ઇન્કમટેક્સ વિભાગની આ કાર્યવાહીમાં મોટા પાયે બેનામી સંપત્તિ મળે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે તો ગાંધીનગરમાં શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલનો તોડ કેસનો મામલો તોડબાજીનો આંકડો એક પોઈન્ટ સત્યાવીસ કરોડ પર પાર પહોંચ્યો છે સુરતની વધુ બે શાળાના સંચાલકો પાસેથી પણ સુડતાળીસ લાખનો તોડ કર્યો હોવાનું ખુલ્યું છે મહેન્દ્ર પટેલ સામે વધુ બે ગુના નોંધાયા છે મહેન્દ્ર પટેલના પાંચ દિવસના રિમાન્ડ પણ મેળવાયા છે રિમાન્ડમાં વધુ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો સુરતના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુ એક પત્ર લખ્યો છે સુરત શહેર પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે પત્રમાં તેમણે પોલીસ પર તોડ કરવાનો આરોપ મૂક્યો છે નાના વરાછા અને સરથાણા કામરેજ ટ્રાફિકના ક્રેન ચાલકો ખોટી રીતે વાહનો ટોઈંગ કરીને રત્ન કલાકારો અને સામાન્ય નાગરિકો પાસેથી તોડ કરીને હેરાનગતિ કરતા હોવાનો આરોપ મુકાયો છે જેને લઈને પોલીસ કમિશનર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મને એવું લાગે છે કે વરાછા રોડના વિસ્તારને ટાર્ગેટ કરીને તમામ ક્રેનો વરાછામાં ચાલે અને ત્યાંથી વાહન વાહનો ઉપાડીને મોટા પ્રમાણમાં દંડ વસૂલવામાં આવે છે અથવા તો સ્લિપ નહીં આપીને તોડબાજી કરવામાં આવે છે એ બંધ થવું જોઈએ આ મારી માગણી છે તો જુનાગઢ તોડકાંડ મામલે મોટો ખુલાસો થયો છે એટીએસની તપાસમાં સીસીટીવી સામે આવ્યા છે ફરાર પીઆઈ તરલ ભટ્ટના ઘરે તપાસના સીસીટીવી સામે આવ્યા એટીએસની ટીમ અંદાજિત એક કલાક ત્રીસ મિનિટ સુધી રોકાઈ હતી તરલ તરલભ્ટના પરિવારની પૂછપરછ કરવામાં આવી હતી તરલ ભટ્ટના ઘરની તથા બેંક એકાઉન્ટની માહિતી પણ મેળવી હતી